ગુડ મોર્નિંગ એવરી વન માય નેમ ઇઝ ટેલર અમિતા ફ્રોમ એલપી સવાણી વિદ્યાભવન આજે આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નાઇન નવરાત્રિ સ્ટાન્ડર્ડ ફોર આ પાઠ નવરાત્રિ છે નવરાત્રિ એ શબ્દો સાંભળતા જ આપણા દરેકના મન થનગની ઉઠે છે પગને પણ નાચવાનું મન થઈ જાય છે સાચું ને તો એવું જ આજે આપનો આ પાઠ લઈને હું આવી રહી છું પાઠ નવ નવરાત્રિ જે નવ દુર્ગાની ઉપર આધારિત છે માતાજીએ નવ દિવસ સુધી નવ રૂપ લઈ લીધું હતું અને એ નવ દિવસના નવ રૂપને આપણે આજે નિહાળવા જઈ રહ્યા છીએ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાઠ નવ નવરાત્રિ સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ લાઈન નવરાત્રિનો તહેવાર આનંદ ઉલ્લાસ અને માની ભક્તિનો તહેવાર છે નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી ઉજવાય છે આ તહેવારની ઉજવણી પાછળ એક ધાર્મિક માન્યતા રહેલી છે આ જે નવરાત્રીનો તહેવાર છે એ માની ભક્તિ અને ઉલ્લાસનો જે તહેવાર છે અને આ તહેવાર એકમ થી લઈને નોમ સુધી એટલે નવ દિવસ સુધી ઉજવાય છે અને આ તહેવાર આપણે શા માટે ઉજવીએ છીએ તો એની પાછળ એક જૂની પુરાણી સ્ટોરી રહેલી છે કઈ સ્ટોરી છે તો આગળ આપણે રીત કરીએ અંબામાએ મહેસાસુર રાક્ષસનો વધ કરવા તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું દસમા દિવસે તેનો વધ થયો હતો માતા અંબામાએ નવ દિવસ સુધી અલગ અલગ રૂપ ધારણ કર્યું હતું રાક્ષસનો ખુશીમાં વિજયા દસમી તરીકે પણ આપણે ઉજવીએ છીએ એ દિવસે અસત્ય સામે સત્યનો વિજય થયો હતો એટલે આ દિવસે મહીસાસુર નામનો જે પાપી રાક્ષસ હતો તેને મારી નાખ્યો હતો અને પાપ દૂર થયું હતું એટલે એ અસત્ય હતું અને માતાજી પોતે સત્ય એટલે ખૂબ સાચા હતા એટલે રાક્ષસની સામે આપણા માતાજીનો વિજય થયો હતો એટલે એવું કહી શકીએ કે અસત્ય સામે સત્યનો વિજય થયો હતો નેક્સ્ટ લોકો નવ નવ દિવસ સુધી માની ભક્તિ કરીને ઉપવાસ કરે છે આથમના દિવસે હવન કરે છે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવે છે વર્ષો પહેલાં નવરાત્રિમાં માતાજી આગળ કાણાવાળી માટલી મૂકવામાં આવતી હવે તમને હું જે પીક બતાવવા જઈ રહ્યો છું તમે ધ્યાનથી જુઓ માતા અંબા જે નીચે રાક્ષસ બેઠેલો છે એ છે મહિષાસુર તો જુઓ માતા કઈ રીતે મહિષાસુરનો વધ કરે છે અને તે દિવસ છે નવમો નવ દિવસ સુધી યુદ્ધ કરે છે સોરી દસમા દિવસે તેનો વધ કરે છે એટલે તેને મારી નાખે છે અને એટલે એ દિવસને આપણે વિજયાદસમી એટલે વિજયનો દસમો દિવસ એમ પણ કહી શકીએ છીએ અને વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ આ જ દિવસે રામ ભગવાને રાવણનો પણ વધ કર્યો હતો એટલે આપણે દશેરાને દિવસે રાવણનું પૂતળું પણ મારીએ છીએ એટલે તે દિવસે પણ સત્યની સત્યનો જીત થયેલો હતો અને રાવણ એ પોતે અસત્ય હતો અને રામ સત્ય હતો એટલે સત્યનું જીત જે દિવસે થયું હતું તે દિવસ હતો વિજયાદશમી અથવા દશેરો નેક્સ્ટ લોકો નવ દિવસ સુધી માની ભક્તિ કરીને ઉપવાસ કરે છે આઠમના દિવસે હવન કરે છે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવે છે લોકો નવ દિવસ સુધી ખૂબ જ માની ભક્તિ કરતા હોય છે અને ઉપવાસ કરતા હોય છે આપણા ઘરના જે વડીલો હોય છે એ આ નવરાત્રિનો ઉપવાસ અચૂક કરતા હોય છે જો બધા જ ઉપવાસ ન કરે તો આઠમનો ઉપવાસ લોકો

જેવો દીવો એ માટલીમાં મૂક્યો કે એ માટલીમાંથી એ કાણામાંથી પ્રકાશ આપણને બહાર દેખાતો હોય છે બહેનો માટલી માતા પર મૂકી માની ભક્તિ કરતા આ કાણાવારી મટકીને ગરબી કહેવાય છે જેના પરથી ગરબા શબ્દ આવ્યો આમ ધીરે ધીરે ગુજરાતના ગામડાઓમાં અને શહેરોમાં નવરાત્રિમાં ગરબાની ધૂમ મચી આ માટલીને લોકો પહેલાંના વર્ષોમાં માટલી તો આ રીતે મૂકતા જ અને આ માટલીને આ રીતે જ્યારે મૂકવામાં આવે તો એને ગરબી કહેવામાં આવતું અને આ ગરબી તમે આમાં જોઈ શકો છો દરેકે દરેક લેડીસે માથા ઉપર કાણાવાળી માટલી મૂકી છે અને એ લોકો આ માટલીને માટા માઠા ઉપર મૂક અને પછી ગરબા રમતા હતા એટલે એ પહેલાના જમાનામાં પ્રથા હતી કે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો માતાજીનો ફોટો રાખે એ ફોટાની આગળ કાણાવાળી માટલી મૂકે દરરોજ એ માટલી માથા ઉપર મૂકીને ગરબા રમવાના અને પાછી ફરીથી એ માટલીને માતાજી પાસે મૂકી દેવાની અને બીજા દિવસે અગેન એ માટલીને માથા ઉપર રાખીને ગરબા રમવાના એવી રીતે નવ દિવસ સુધી ગરબા રમતા હતા આગળ આગળ કરીએ તમે હમણાં તમને પીક કાણા વાળી માટલી બતાવી ગરબી ગરબી લેડીસો ગરબા રમતા હતા એ બતાવ્યું આગળ આમ ધીરે ધીરે ગુજરાતના ગામડાઓમાં અને શહેરોમાં નવરાત્રીમાં ગરબાની ધૂમ મચી આ રીતે પહેલા ગામડામાં ગરબા રમાતા ધીરે ધીરે ગામડાના લોકો શહેરમાં રહેવા આવવા લાગ્યા અને એ લોકોએ નવરાત્રિ શહેરમાં ચાલુ કરી અને આજે શહેરોમાં પણ નવરાત્રિ રમાય છે આજે આ ગરબા વિશ્વમાં ગુજરાતની ઓળખ છે આપણા જે ગુજરાતીઓ છે તે ઓલ વર્લ્ડમાં ક્યાંક ને ક્યાંક રહેલા હોય છે અને એ લોકો ગુજરાતની ઓળખ એટલે નવરાત્રિ ત્યાં અચૂક રમતા હોય છે અને આજે વિશ્વમાં એ ઓળખ બની ગયું છે એટલે નવરાત્રિ એ ફક્ત હવે ઇન્ડિયા પૂરતું કે ગુજરાત પૂરતું મર્યાદિત રહ્યું નથી એ દરેકે દરેક કન્ટ્રીમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ રહેતા હોય છે ત્યાં ત્યાં રમાવા લાગી છે નવરાત્રિના નવ દિવસ સુધી રાત્રે માતાજીના ગરબા ગવાય છે સવાર સાંજ માતાજીની આરતી કરવામાં આવે છે ગામડાઓમાં અને શહેરની પોળમાં માતાજીના ગરબા મૂકેલ હોય છે માતાજીના ગરબા એટલે જે મેં તમને કાણાવાળી માટલી સાથે બીજી માટલી બતાવી તે હું ફરી બતાવું છું આને ગરબા કહેવામાં આવે આને ગરબો કહેવામાં આવે જુઓ આ બે માટલી દેખાય છે તમને એ ગરબો કહેવાય તો માતાજીના ફોટાની આગળ આવી રીતે ગરબો મૂકવામાં આવે છે આ ગરબાની સાથે સાથે માતાજીની છબી પણ મૂકવામાં આવે છે છબી છબીનો મતલબ થાય છે માતાજીનો ફોટો જેમ આપણે આપણા ફોટા પડાવીએ છીએ અને એને કોઈ પણ એક ફ્રેમમાં સજાવીને દિવાલ ઉપર રાખતા હોય છે તેવી જ રીતે ગામડામાં માતાજીનો ફોટો મૂકે છે તેની આગળ ગરબો મૂકે છે અને પછી માતાની આરાધના કરે છે ગવૈયા ગરબા ગાય છે ગવૈયા એટલે જે આપણે સ્ટેજ બનાવીએ છીએ સ્ટેજ ઉપર બહારથી ગાવા માટે લોકોને બોલાવતા હોઈએ છીએ તેને ગવૈયા કહેવાય છે જૂના જમાનામાં એક લેડીઝ ગરબો રમતી જાય છે એક ગરબો ગાય એની પાછળ કોરસ આપીને બીજી બધી લેડીઝો ગાતી હોય છે પછી સમય બદલાય છે નવો સમય આવે છે નવો જમાનો આવે છે તે પ્રમાણે જેમ જેમ ચેન્જીસ થાય તેમ તેમ હવે આપણે ગરબા ગાવાવાળાને બોલાવતા થઈ ગયા છે ગુજરાતમાં શહેરોની પોળોમાં અને ગામડાઓમાં જગ્યા જગ્યાએ પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં પણ આવે છે હવે આજના જ જમાનામાં આપણે કોમ્પિટિશનનો જમાનો છે એટલે કોમ્પિટિશન પણ કરતા હોઈએ છીએ તેવી જ રીતે હવે શહેરોમાં અને પોળોમાં પરંપરાગત રીતે એટલે ટ્રેડિશનલ રીતે આપણે ગરબા રમતા હોઈએ છીએ

ફિલ્મી ગીતો પણ ગાય છે મોડી રાત સુધી ગરબાની રમઝટ જામે છે વિવિધ સ્પર્ધાનું આયોજન થાય છે જેમ કે વેશભૂષા આરતી સજાવટ ગરબા હરીફાઈ વગેરે અહીંયા રાત્રે સુધી ગરબા રમાય છે અને પછી કોમ્પિટિશન પણ રાખે છે તો કોમ્પિટિશન કેવું હોય તો વેશભૂષા વેશભૂષા એટલે શું તો એ છે ફેન્સી ડ્રેસ કોમ્પિટ superstition આપણે ગરબા રમવા જતા હોઈએ છે ત્યારે દરેકને એવું હોય છે કે મારા ચણિયા ચોરી જે મેં પહેર્યા છે એ બધાથી ખૂબ જ સુંદર હોય મારા ઓર્નામેન્ટ્સ એ સામેના વ્યક્તિ કરતા ખૂબ જ સુંદર હોય એવી રીતે એનું આયોજન કરવામાં આવે છે એનું સ્પર્ધા રાખવામાં આવે છે તેવી જ રીતે આરતી કરવામાં જ્યારે આવે છે ત્યારે આરતી ની થાળીઓ કોણ કઈ રીતે કેવી કેટલી સરસ સજાવીને આવે છે તેની પણ સ્પર્ધા રાખવામાં આવે છે અને ગરબા હરીફાઈ ગરબા હરીફાઈ એટલે ગરબા સ્ટાર્ટ થાય છે ત્યારથી લઈને ગરબાના એન્ડિંગ સુધી કોણ એ ટાઈમમાં ફાઇન ગરબા રમે છે ખૂબ ઉત્સાહથી ગરબા રમે છે એની સ્પીડ ઓછી ધીમી કેટલી થાય છે એક્સેટ્રા ની બધું જ જોવામાં આવે છે અને એની એ સ્પર્ધાનું આયોજન આ રીતે કરવામાં આવે છે મોટેરા અને બાળકો ગરબા હરીફાઈમાં ભાગ લેવા માટે બે મહિના આગળથી જ ગરબા વર્ગમાં જઈને તાલીમ મેળવે છે ગરબા વર્ગ ગરબા વર્ગનો મતલબ થાય છે દોઢિયા ક્લાસ જે આપણે પણ કરતા જ હોઈએ છીએ આપણને પણ ગરબા રમવા માટે ખૂબ જ ઉત્સાહથી રમવા માટે બીજા કરતાં સરસ રમવા માટે આપણે દોઢિયા ક્લાસમાં જતા હોય છીએ અને ત્યાં જઈને પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ગરબો એ ગુજરાત ગરબો લોક નૃત્ય ગુજરાતનું લોક નૃત્ય એટલે નવરાત્રી જેવી રીતે રાજસ્થાની લોકોનું ઘુમર હોય છે તમિલમાં ભારતનાટ્યમ હોય છે આંધ્રપ્રદેશમાં કચીપુડી હોય છે મહારાષ્ટ્રમાં લાવણી હોય છે એવી જ રીતે આપણા ગુજરાતનું લોકનૃત્ય ગરબા છે એટલે ગરબા એ ગુજરાતની ઓળખ પણ કહેવાય છે ગુજરાતમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિ ગુજરાતનો મોટામાં મોટો નવ દિવસ ચાલતો ધાર્મિક તહેવાર છે મેં તમને આગળ પણ કહ્યું કે આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે અને એ ખૂબ જ મોટો તહેવાર છે ગુજરાત સરકાર દ્વારા વાઈપરંત નવરાત્રી કાર્યક્રમ હેઠળ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે નેક્સ્ટ પેજ પર હું જાઉં છું તમે અહીંયા જોઈ શકો છો કે આ લોકો નવરાત્રિની ઉજવણી કેટલી ઉલ્લાસથી કરે છે અને આ પીક જોઈને તો મને જ ગરબા રમવાનું મન થઈ જાય છે સાચું ને મને લાગે છે કે તમને પણ રમવાનું મન થઈ જતું હશે કેમ તો તમને જ્યારે પણ મન થાય ત્યારે એક ઘરમાં ગરબો વગાડો અને રમી લો એ રીતે આપણે ગરબાની ઉજવણી કરતા હોઈએ છીએ હું નેક્સ્ટ સ્ટાર્ટ કરું છું આપણે કહ્યું એમ કે ગુજરાત સરકાર દ્વારા પણ વાઇબ્રન્ટ નવરાત્રિ કાર્યક્રમ હેઠળ આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે હવે આ વાયબ્રન્ટ નવરાત્રિ શું છે અને ગુજરાત સરકાર દ્વારા શું છે તો જે રીતે આપણી સ્કૂલમાં આપણું એન્યુઅલ ચાલતું હોય અને આપણે આપણા એન્યુઅલને એક પર્ટિક્યુલર નામ આપતા હોય છે કે ભાઈ આજે આપણું આ એન્યુઅલ છે તો આજે એનું નામ આ રીતનું રાખવામાં આવ્યું છે તો એ રીતે ગુજરાતે નવરાત્રિના જે કાર્યક્રમ છે તેને વાઈબ્રન્ટ નવરાત્રિ નામ આપ્યું છે પશ્ચિમ બંગાળમાં દુર્ગા મહોત્સવ ઉજવાય છે આ મહોત્સવમાં કાલીનું પૂજન કરવામાં આવે છે બંગાળી લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે નવરાત્રિ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાય છે હવે આપણા ગુજરાતના લોકો ઓલ વર્લ્ડમાં રહેતા થઈ ગયા છે એટલે જ્યાં જ્યાં એ લોકો રહે છે ત્યાં ત્યાં આપણી આ ગુજરાતની ઓળખને ફેલાવી રહ્યા છે એને એ દેશોમાં લાવી રહ્યા છે એટલે આપણે ફક્ત આપણા જ કંત્રી પૂરતું નહીં પણ બીજી કંત્રીમાં પણ નવરાત્રી હવે રમવા લાગી છે અને લોકોને નવરાત્રિનો તહેવાર ખૂબ જ ગમવા લાગ્યો છે એટલું જ નહીં ફક્ત હિન્દુઓ જ નહીં પણ હવે અધર ધર્મના લોકોને પણ નવરાત્રિમાં રસ જાગ્યો છે અને એ લોકો નવરાત્રી કરવા માટે આવે છે અને ગરબાની ધૂમ મચાવે છે નવરાત્રીમાં ની આરાધના ઉપાસના પર્વ છે એટલે એમની સેવા કરવાની સવારે એમને જમવાનું આપવાનું બપોરનું ભોજન આપવાનું સાંજ નું ભોજન આપવાનું એ રીતે જે ઉપાસના કરતા હોય છે તે બાળ મિત્રો ચાલો આપણે પણ ગરબાના તાલે રૂમ ઝૂમીએ આપણું પણ મન બોલી ઉઠશે અંબા આવો તો રમીએ અમને રમતા ન આવડે તો બાળ મિત્રો આજનું આપણું જે ચેપ્ટર હતું નાઈ નવરાત્રિ એ ખૂબ જ સુંદર ચેપ્ટર હતું અને મને તો આ ચેપ્ટર એક્સપ્લેન કરવામાં ખૂબ જ મજા આવી મને જ્યારે હું એક્સપ્લેન કરતી હતી ત્યારે એવું લાગતું હતું કે જાણે હું જ રમી રહી છું જ્યારે મને અત્યારે જ રમવા કોઈ લઈ જાય તો હું ખૂબ જ ગરબા રહું તમને પણ એવું લાગ્યું હશે ને આઈ હોપ તમને લાગ્યું જ હશે કારણ કે આ તહેવાર જ એવો છે કે એમાં રમ્યા વગર કોઈનાથી રહેવાય જ નહીં અને તમને એક પીક બતાવું છું જુઓ આ છે દુર્ગા માતા જે બંગાળી લોકો હોય છે એ આ દુર્ગા માતાની પૂજા કરે છે નવ દિવસ સુધી અને એ લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે તો બાળ મિત્રો તમે મારું આ ચેપ્ટર ખૂબ જ ધ્યાનથી સાંભળશો એવી મારી આશા છે થેન્ક યુ